હેલો એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 9 મારો મજાનો દિવસમાં આગળ ભણીશું. તો આની પહેલાના વિડીયોમાં તમે અઠવાડિયાના વાર વિશે ભણી જ ગયા હશે, બરાબર ને? તો હવે હું તમને 2-3 પ્રશ્ન પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના રહેશે, બરાબર? ચાલો, શનિવાર પછી તરત કયો વાર આવે છે? બધાને આવડે જ છે, ચલો બોલો જોઈએ, કયો વાર આવે છે શનિવાર પછીનો? રવિવાર. વેરી ગુડ. રવિવાર એટલે તો મજાનો દિવસ હે ને, કારણ કે તમને રજા હોય. ચાલો હવે બીજો પ્રશ્ન, સોમવારના 2 દિવસ પછી કયો વાર આવશે બાળકો? બોલો જોઈએ, કયો આવશે સોમવારના 2 દિવસ પછી? કયો આવશે બોલો જોઈએ, કયો આવશે? ગુરુવાર. સરસ. મંગળ અને બુધ એમ 2 દિવસ થઈ ગયા, એના પછીનો એટલે ગુરુવાર. ચાલો હવે શુક્રવારની તરત આગળ કયો વાર આવશે બાળકો? બોલો જોઈએ, વિચારો અને બોલો, કયો આવશે શુક્રવારની તરત આગળ? ગુરુવાર. વેરી ગુડ, તમે બરાબર શીખી ગયા છો. તો હવે એમાં આપણે આગળ ભણીશું. તો હવે આજે શું કરવાનું છે? આપણે અહીંયા ગાડી મેં ધોરણ 2નું સમયપત્રક લખ્યું છે, બરાબર? આ સમયપત્રક અત્યારે ફક્ત આપણે સમજવા માટે લખવાનું છે, બરાબર? તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ જ સમયપત્રક લખવાનું રહેશે. તો અહીંયા ગાડી આપણને કેટલા તાસ આપેલા છે? 1, 2, 3, 4, 5 અને 6, બરાબર? અને અઠવાડિયાના 6 દિવસ આપણા સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો આપણે હવે પહેલા ટાઈમ ટેબલમાં જોઈ લઈએ કે પહેલા સોમવારે કયા કયા પીરિયડ છે, મંગળવાર, એના પછી એના ઉપરથી આપણે કેટલાક સવાલના જવાબ લખવાના છે, બરાબર? ચાલો, તો પહેલું છે સોમવાર. તો સોમવારે પહેલો પીરિયડ શાનો છે? ગણિતનો. બીજો કલ્લોળનો. ત્રીજો અંગ્રેજીનો. ચોથો પણ અંગ્રેજીનો. પાંચમો રમતનો અને છઠ્ઠો કલ્લોળનો. પછી મંગળવારે પહેલો શાનો છે? ગણિત. પછી બીજો કલ્લોળ. ત્રીજો પણ કલ્લોળ. ચોથો ચિત્રકામનો. પાંચમો અંગ્રેજીનો અને છઠ્ઠો ગણિતનો, બરાબર? ચાલો હવે બુધવારે પહેલો પીરિયડ શાનો છે? ગણિત. બીજો અને ત્રીજો બંને એક્ટિવિટીના આપણે હોય જ છે, બરાબર? પછી ચોથો અંગ્રેજી, પાંચમો અને છઠ્ઠો કલ્લોળનો. ગુરુવારે પહેલો પીરિયડ ગણિત, બીજો અંગ્રેજી, ત્રીજો રમત, ચોથો વાર્તા, પાંચમો કલ્લોળ અને છઠ્ઠું અંગ્રેજી. શુક્રવારે પહેલો ગણિત, બીજો ચિત્રકામ, ત્રીજો કોમ્પ્યુટર, ચોથો કલ્લોળ, પાંચમો પ્રયોગ અને છઠ્ઠો અંગ્રેજી. અને શનિવારે તો આપણા 4 જ પીરિયડ હોય છે, તો એમાં પહેલો છે ગણિત, પછી છે વાર્તા, કલ્લોળ અને છેલ્લો પ્રયોગ. તો બાળ મિત્રો, અત્યારે તમે પ્રયોગનો વિડીયો પણ જોતા જ હશે, બરાબર? તો હવે આપણને અહીંયા ગાડી શું કીધું છે? તાસ, અને એ તાસ કયા વારે આવે એ આપણે શોધીને લખવાનું છે. તો પહેલું આપણને સારું કીધું છે, જોવો જોઈએ ચિત્રકામનો. તો ચિત્રકામનો તાસ કયા કયા વારે આવે છે એ આપણે આ સમયપત્રકના આધારે શોધીને લખવાનું છે. ચાલો, તો મને શોધવામાં તમારે મદદ કરવાની છે. ચાલો આપણે જોઈએ ચિત્રકામનો પીરિયડ કયા કયા વારે આવે છે. સોમવારે છે, ચિત્રકામનો નથી, બરાબર ને? ચલો હવે મંગળવારે જોઈશું. આ રહ્યો, મળી ગયો મને, મંગળવારે આપણો ચિત્રકામનો પીરિયડ છે, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું મંગળ. શું લખશું? મંગળ. ચલો હવે બીજો આપણે શોધીએ ને, છે કે નથી એમ. ચલો બુધવારે શોધીએ, બુધવારે પણ નથી. ગુરુવારે નથી, શુક્રવારે છે, મળી ગયો આ રહ્યો. તો બીજો કયા વારે છે આપણો ચિત્રકામનો પીરિયડ? શુક્રવારે. તો અહીંયા આપણે શું લખીશું? શુક્રવાર, બરાબર? મેં અત્યારે અહીંયા ફક્ત આ રીતે લખ્યું છે, તમારે આખા શબ્દમાં લખવાનું કે મંગળવાર અને શુક્રવાર એ રીતે, બરાબર? ચાલો હવે આપણને ચિત્રકામનો પીરિયડ હવે આપણો નથી, હવે આપણને આપ્યું છે
સંગીત તો આપણે આમાં જોવાનું કે સંગીતનો પ્રિયડ છે આપણામાં સોમવારમાં પણ નથી મંગળવારમાં પણ નથી બુધવારમાં પણ નથી ગુરુવારમાં પણ નથી શુક્ર અને શનિ કારણ કે આપણે સંગીતનો પ્રિયડ આવતો જ નથી તો આપણે અહીંયા શું કરીશું હવે નથી એટલે આપણે અહીંયા કરીશું ડેશ શું કરીશું ડેશ ચાલો હવે આપણે શાનો શોધવાનો છે રમતનો તો રમતનો કયા વારે છે આપણે શોધીએ ચલો સોમવારમાં છે રમતનો આ રહ્યો પાંચમો પ્રિયડ એટલે આપણે અહીંયા શું લખવું પડશે કયા વારે લખવાનું સોમવાર બરાબર ચાલો હવે બીજો શોધીએ આપણે તો મંગળવારમાં છે બુધવારમાં પણ નથી ગુરુવારમાં આ રહ્યો કયો વારે છે હવે બીજો આપણો ગુરુવાર એટલે આપણે અહીંયા લખીશું ગુરુવાર ચલો હવે છે શુક્રવારમાં રમતનો શનિવારમાં પણ નથી બે દિવસ છે સોમ અને ગુરુ ચલો હવે શાનો છે ચોથો લાઇબ્રેરી તો આપણા ટાઈમ ટેબલમાં દેખાય છે લાઇબ્રેરી નથી તો શું કરશું ત્યાં આપણે બેસ તો સમજ પડી બાળ મિત્રો હવે બીજા કેટલાક પ્રશ્નો પણ આપણે આ ટાઈમ ટેબલના આધારે લખવાના છે તો એ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બે નું સમયપત્રક જુઓ અને નીચેનું કોષ્ટક ભરો એ આપણે અત્યારે જોઈ લીધું બરાબર તમારે એ રીતે લખી નાખવાનું છે હવે જુઓ તમારા વર્ગમાં એટલે આપણે જે ટાઈમ ટેબલ લખ્યું છે એના ઉપરથી આપણે અહીંયા કેટલાક ફરીથી લખવાના છે પ્રશ્નોના જવાબ તો પહેલું શું કીધું છે કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે તો આપણે જોઈ લીધું અને ઉપર લખી જ લીધું છે તો એ તમારે અહીંયા તમારી જાતે લખવાના રહેશે ચલો પછી શું કીધું છે રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે કેટલા બાળકોને ગમશે રમતનો તાસ રોજ હોય તો બધા જ વેરી ગુડ તો અહીંયા આપણે શું લખીશું બધા જ ચલો પછી છે પછી છે રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો તો એ તમારે તમારી જાતે લખવાનું રહેશે તમે જે રમત રમતા હોય એ લખવાનું રહેશે પછી શું કીધું છે કે કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે એ પણ આપણે ઉપર જોઈ જ લીધું છે એ પ્રમાણે તમારે અહીંયા જાતે લખવાના રહેશે પછી શું કીધું છે શું તમારે સંગીતનો તાસ હોય છે તો આપણે હોય છે સંગીતનો તાસ હા કે ના તો શું લખવાનું અહીંયા આપણે નથી હોતો એટલે આપણે અહીંયા લખીશું ના જો હા તો કયા વારે પણ આપણે હોતો જ નથી એટલે આપણે અહીંયા કશું લખવાનું નહીં પછી શું કીધું છે છેલ્લું કે અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે તો તમને જે વારે શાળામાં ગમતું હોય એ વારનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે સમજ પડી ગઈ ને બાળ મિત્રો તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે લખવાનું રહેશે તો ચાલો બાળ મિત્રો હવે આપણે એના આગળનું જોઈએ તો શું કીધું છે મનપસંદ મહિનો એક દિવસ શોના અર્જુન અને ઝેબા પોતાના મનપસંદ મહિનાની વાત કરી રહ્યા હતા કોણ કોણ વાત કરી રહ્યું હતું શોના અર્જુન અને ઝેબા આ દેખાય છે ત્રણ જણ તમને અહીંયા આ અર્જુન છે ઝેબા અને શોના તો હવે અર્જુન શું કહે છે કે મારા મનપસંદ મહિના મે અને જૂન છે ત્યારે હું કેરી ખાઈ શકું છું અર્જુનને શા માટે મે અને જૂન મહિનો ગમતો હતો કારણ કે ત્યાં શું મળે છે ખાવા કેરી આપણને ખબર જ છે કે આ મે અને જૂનમાં આપણને પણ કેરી ખાવા મળે છે એટલે એને મે અને જૂન મહિનો ગમે છે ચાલો હવે ઝેબાને કયો મહિનો ગમે છે મને ડિસેમ્બર ગમે છે કારણ કે ડિસેમ્બરમાં નાતાલ આવે છે ઝેબાને શા માટે ડિસેમ્બર ગમતો હતો કારણ કે એને નાતાલ ઉજવવાનું ગમે છે શોનાને કયો ગમે છે હવે મને જુલાઈ અને ઓગસ્ટ ગમે છે કારણ કે આ મહિનામાં વરસાદ આવે છે અત્યારે આ જ મહિનો ચાલે છે બરાબર ને જુલાઈ અને ઓગસ્ટ એ મહિનામાં વરસાદ પડે એટલે એને એ બે મહિના ગમે છે
तो हवे अहींया नीचे जुओ शुं कीधुं छे आपणने, तमने कयो महीनो सौथी वधारे गमे छे? तो तमने जे महीनो गमतो होय ए महीनानुं तमारे अहींया नाम लखवानुं। मने कयो महीनो गमे छे? नवेम्बर। एटले हुं अहींया लखीश नवेम्बर। तो केम मने नवेम्बर गमे छे? कारण के आ महीनामां शुं आवे छे खबर छे? दिवाळी। एटले हुं अहींया लखीश कारण के दिवाळी होय छे। तो हवे तमारे तमने जे महीनो गमे अने शा माटे ए महीनो गमे ए अहींया तमारे तमारी जाते तमारू मनगमतुं लखवानुं रहेशे। पछी शुं कीधुं छे नीचे? के तमारा मनगमता महीनामां तमने शुं करवुं गमे ते દોરો। હવે મને તો અહીંયા દિવાળી ગમી હતી એટલે અહીંયા હું શાનું ચિત્ર દોરીશ? દિવાળીનું, બરાબર? તો તમને જે મહિનો ગમે એ મહિનાનું અહીંયા તમારે ચિત્ર દોરવાનું રહેશે, બરાબર બાળમિત્રો? તો બાળમિત્રો, આજે મારો મજાનો દિવસ ભણવાની મજા આવીને એમાં આપણે મનગમતો તહેવાર વિશે પણ ભણ્યા, બરાબર ને? તો બાળમિત્રો, હવે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે।